ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી વિષયમાં આપણા સત્રનું ફર્સ્ટ સેમેસ્ટરનો છેલ્લો પાઠ તો કલાકારની ભૂલ એક સરસ મજાની વાર્તા છે. તો જોઈએ આપણે આપણો સત્રનો છેલ્લો એકમ 7 કલાકારની ભૂલ. પાઠ 7 કલાકારની ભૂલ. કલાકાર આ શબ્દ આપણા માટે નવો છે. તો કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર. કલાનું સર્જન કરનાર વ્યક્તિને કલાકાર કહેવામાં આવે છે. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. શિલ્પી એટલે કે મૂર્તિઓ બનાવવાવાળા કારીગર, એને શિલ્પી કહેવામાં આવે છે. એનું નામ તુલમોહન હતું. એ જે મૂર્તિ બનાવનાર કારીગર હતો એનું નામ હતું તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. એનું પૂરું નામ હતું તુલમોહન, પરંતુ લોકો એને મોહન નામથી બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. અદ્ભુત એટલે કે જોતાં જ તમને ગમી જાય એવી, અને આબેહૂબ જેવી મૂર્તિ હોય તેવી આબેહૂબ હુબહુ મૂર્તિએ બનાવે. એટલે આબેહૂબ એટલે કે હુબહુ તાદશ. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. જુઓ, આ વાક્યમાં એક રૂઢિપ્રયોગ પણ આપણને આપ્યો છે, દંગ રહી જવું એટલે કે આશ્ચર્ય ચકિત થઈ જવું. તો આ મૂર્તિ જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જતા. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવેલી. એકવાર એણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી, અને એ તો કેવી મૂર્તિ બનાવતો હતો? આ બેહુબ હુબહુ જેવો વ્યક્તિ હોય એવી બનાવતો. તો મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલો આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી? એકવાર શું બન્યું કે મોહનના મામા એ જે મૂર્તિ બનાવેલી મોહને એના મિત્રની, એને મીઠાઈ અપાવવા માટે બજારમાં લઈ જવાનો આગ્રહ કરતા હતા. પણ તો મામાને તો ખ્યાલ નહીં હતો કે આ તો એનો મિત્ર નથી, પરંતુ શું છે, મૂર્તિ છે. એવી આબેહૂબ મૂર્તિએ બનાવતો હતો. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. પછી એને જોયું કે આ તો મૂર્તિ કેમ નથી આવતી, હું એને બજારમાં લઈ જવા માગું છું, મીઠાઈ અપાવવા માગું છું, છતાં આ એનો મિત્ર કેમ મારી સાથે આવતો નથી? તો ઘણા પ્રયત્ન પછી એમને ખબર પડી કે આ તો એનો મિત્ર નથી, પણ આ પથ્થરની પ્રાણ વગરની, જીવ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એકવાર શું કર્યું એણે, ઘરના દ્વાર એટલે કે બારણું, દરવાજો પાસે, તો દરવાજા પાસે એક ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. ચોરને શું લાગ્યું કે આ તો ચોકીદાર ઊભો છે, એટલે ગભરાઈને ચોર તો ત્યાંથી ભાગી ગયા ચોરી કર્યા વિના. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો. આખી જિંદગી એને કયું કામ કર્યું? મૂર્તિઓ બનાવવાનું કામ કર્યું. મૂર્તિઓ બનાવતા બનાવતા એ આખરે હવે વૃદ્ધ થઈ ગયો, દોષો થઈ ગયો.
એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, ગમે ત્યારે એનો મરવાનો સમય આવશે, મરવું પડશે અને મૃત્યુ પણ થશે. મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. એમ તો એ શું હતો, મૂર્તિકાર હતો, એટલે એને વિચાર આવ્યો કે હું એવું કંઈક અલગ કામ કરું કે જેનાથી વર્ષો સુધી લોકો એને યાદ કરે. વિચાર કરતાં કરતાં એણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. અને આપણે તો જાણીએ છીએ કે મોહન કેવો શિલ્પી હતો કે એ મૂર્તિને આબેહુ, હુબહુ, સેમ ટુ સેમ બનાવતો હતો. એટલે એને તો પોતાની જ કેટલી મૂર્તિ બનાવી, 10 મૂર્તિ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. તફાવત એટલે શું? તફાવત એટલે ભિન્નતા, ભેદ, એકબીજાથી અલગ. ખ્યાલ ન આવે કે મોહન કયો છે અને એ મૂર્તિઓ કઈ છે, એકદમ એક સરખા આબેહુ લાગતા હતા. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. હવે એમને વૃદ્ધ થઈ ગયો હતો, એનો મૃત્યુનો સમય નજીક આવતો હતો, એટલે એને સ્વપ્નમાં પણ એને એની મૃત્યુ થવાની છે એવા અનુસાર આવી ગયા. એણે એક તરકીબ વિચારી કાઢી. તરકીબ એટલે કે યુક્તિ. એણે એક યુક્તિ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. કેટલી મૂર્તિ બનાવી હતી એને? 10 મૂર્તિ બનાવી હતી. અને એ પણ ત્યાં જઈને ઊભો રહી ગયો, એટલે કેટલી થઈ ગઈ? 11. જોવાવાળાને કેટલા મોહન દેખાશે? 11 મોહન દેખાશે. તો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. યમરાજ એટલે ખબર છે તમને? યમરાજ એટલે મૃત્યુના દેવ, મૃત્યુ કરનાર દેવ. અને એના દૂત, દૂત એટલે કે સંદેશવાહક. અહીં આપણે લઈશું યમરાજનો પ્રતિનિધિ. તો યમરાજે પોતાના પ્રતિનિધિને મોહનના ઘરે મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી કે આ તો 11 મોહન છે. હવે એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. ખાલી હાથે એટલે કે કશું લીધા વિના એ યમરાજ પાસે ગયો. એ કોને લેવા આવ્યો હતો? તુલમોહનને લેવા આવ્યો હતો, કારણ કે હવે એનો સમય પૂરો થઈ ગયો હતો. એટલે યમરાજ મોહનને લેવા માટે આવ્યો, પરંતુ એને 11 મોહન જોઈને એ પાછો ચાલ્યો ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી છે, એ ચતુર છે. બુદ્ધિશાળી એટલે કે હોશિયાર છે. યમરાજ શું કહે છે કે મોહન બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો. બની ગયો એટલે કે તું એનાથી છેતરાઈ ગયો. આપણે દેવતા છીએ, દેવતા છીએ એટલે કે આપણે દેવ છીએ, ભગવાન છીએ. થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી. હવે એનું જીવન પૂરું થઈ ગયું છે એટલે હવે આપણે એને જીવતો રાખવાનો નથી. હવે શું થશે? તમને શું લાગે છે કે યમરાજના દૂધથી મોહન પકડાઈ જશે કે નહીં પકડાય? એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે યમદૂત એને પકડીને ચાલ્યા જશે કે પછી એ પોતાની ચાલાકીથી
જીવતો રહેશે, બચી જશે. તો એની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું.